રાજ્યના અનેક જિલ્લામાં હાલ પશુઓમાં લંપી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. વાયરસથી અનેક પશુઓના મોત પણ થયા છે. ત્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલે જામનગરની મુલાકાત કરી હતી અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક યોજીને રોગચાળાની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ દરમિયાન શહેરમાં રખડતા બિનવારસી અને લંપીગ્રસ્ત ઢોરને પકડીને તેમને ઢોરવાડામાં રાખવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત મૃત પશુઓના યોગ્ય નિકાલ માટે યોગ્ય જગ્યાએ જમીન ફાળવવા માટે પણ કલેક્ટરને સૂચન કર્યું છે. જામનગર શહેરમાં મેં લંપીના કારણે અસરગ્રસ્ત પશુઓ અંગે જે સારવારની પ્રક્રિયા ચાલે છે તેની જાત માહિતી મેળવવા માટે લંપી રોગ પ્રસરતો અટકે એના માટેની કાર્યવાહી અંગે અને અમારા પદાધિકારીઓ અધિકારીઓ સાથે જામનગર શહેરમાં લંપીની વાસ્તવિક સ્થિતિ અંગે જાણકારી મેળવવા માટે આજે મેં જામનગરની મુલાકાત લીધી છે. જામનગર જિલ્લામાં અને જામનગર શહેરમાં 12 પશુ ચિકિત્સકોની પૂરતી સંખ્યામાં આ રોગને અટકાવવા અને રોગગ્રસ્ત પશુઓની સારવાર માટે ડોક્ટરોને પણ ડેપ્યુટ કરી રહ્યા છે. એટલે તમામ પ્રકારની વ્યવસ્થા જેમાં રસી દવાથી માંડી અને જે કોઈ જરૂરી હોય એ વ્યવસ્થા રાજ્ય સરકારે જામનગર શહેર અને જિલ્લા માટે ઉપલબ્ધ કરી છે અને અત્યારે આ કામગીરી યુદ્ધના ધોરણે ખૂબ જ ગંભીરતાથી તમામ અધિકારીશ્રીઓ કરી રહ્યા છે.